નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના એકમ છ બતક અને અથવા પણ હંસના ભાગ ત્રણમાં કદરૂપુ બતકડું વાર્તાના બાકી રહેતા ભાગનો અભ્યાસ કરીશું વાર્તા આ મુજબ છે થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આવું બતક હોય આ તો કદરૂપુ બતકડું છે પછી તો બધાએ તેનું નામ કદરૂપુ બતક પાડ્યું બધા બચ્ચા કહેવા લાગ્યા માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ અમે તેની સાથે નહીં તરીએ થોડા દિવસ પછી બતકી એના પાંચ બચ્ચાઓમાંથી જે ચાર બચ્ચાથી એક બચ્ચું અલગ લાગતું હતું તેને પણ બીજા બચ્ચાની સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા છે એ અલગ લાગતા બચ્ચાની મસ્કરી કરવા લાગ્યા કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ એના ઉપર ગંદુ પાણી ફેંક્યું અને એ બધા કહેવા લાગ્યા એ અરે આવું તે કંઈ બતક હોય આ તો કદરુપુ બતકડું છે અને પછી તો બધાએ તેનું નામ જ કદરુપુ બતક પાડ્યું બધા બચ્ચા કહેવા લાગ્યા કે અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ માં અમે તેની સાથે તરશું પણ નહીં માતા બતકે તેમને સમજાવ્યા બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ કદરૂપુ બતક પણ ખૂબ દુઃખી થતું હતું માતા બતકે તેના બચ્ચાઓને સમજાવ્યા કે તમારી જેમ જ આ પણ મારું જ સંતાન છે મારું જ બાળક છે અને જો તમે તેને આ રીતે છોડી દેશો તો એ વસ્તુ યોગ્ય નથી એ વાત યોગ્ય નથી પણ બચ્ચાઓમાંથી કોઈએ આ વાત માની નહીં તે જોઈને માતા બતકી છે તે ખૂબ દુઃખી થઈ જાય છે કદ્રુપુ બતક પણ દુઃખી થતું હતું એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મર્ઘી બોલી તું કોણ બતક બોલ્યું હું બતકડું છું હવે એક દિવસની વાત છે આ બધા બચ્ચાઓના વર્તનથી કંટાળીને આ જે કદરુપુ બતક હતું તે એક દિવસે ઘર છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવાનો નિર્ણય કરે છે અને તે એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર એમ ચાલ્યો જાય છે ત્યાં તે મરઘીનું ટોળું જુએ છે તેણે કહ્યું કેમ છો બધા એટલે એક વૃદ્ધ મરઘી બોલે છે તું કોણ છે એ બતક બોલ્યું હું બતકડું છું જુવાન મર્ગો બોલ્યો તું કોણ બતક કહે હું બતકડું એકે કહ્યું હે તું બતકડું તું બતકડું પણ તું તો કેવું કદરું પૂછે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારો તારા દોસ્તાર નથી બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું બતકડાએ વૃદ્ધ મર્ઘીને જવાબ આપ્યો ત્યાર પછી એક જુવાન મરઘો બોલ્યો કે તું કોણ છે બતક કહે છે કે હું બતકડું છું ત્યાં સુધી તો બીજા એકે કહ્યું કે હે તું બતકડું તું બતકડું છે પણ તું તો કેવું કદરૂપું છે તું તો સાવ વિચિત્ર છે અલગ છે એકદમ બદસૂરત છે માટે ચાલ ભાગ અહીંથી અહીં તારો કોઈ દોસ્તાર નથી તારા કોઈ મિત્ર નથી આ સાંભળી અને બતકડું દુઃખી થઈ જાય છે અને દુઃખી હૃદયે તે ત્યાંથી ચાલી નીકળે છે અહીં આપણે વાર્તાની સમજૂતીમાં વિરામ લઈશું બાકી રહેતા વાર્તાના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું આભાર